नमस्कार, आज आप भागीदारी निवृत्ति एम आप थोड़ी घनी पागड़ी असर सुधीनी थीअरी जो तो आम वारा एले कि प्रवेश सुधी में तो आप पागड़ी सुधीन भाया तो वारा एट के मृत्यु पमना जो भागीदार है एमने चूकवपात्र रकम नक्की करनी केटली रकम एने चूकवानी थशे अथवा तो एमनो जे वहीवट करता होय के मृत्यु पामनार पछी एमनो जे वहीवट करता निमेल होय एमने माटे एने चूकवणी करवानी जे रकम मृत्यु पामेल छे एना बदले वहीवट करताने आपणे चूकवानी थशे। तो भागीदार आयोजन मुजब अगाउथी नक्की थयेल तारीखे निवृत्त थाय छे ए वात नक्की, पण मृत्यु क्यारे क्या समये थाय ए नक्की नथी। मृत्यु पामनार भागीदारना वारसदारो मृत्यु थता भागीदारने मळती रकम मेळवा माटे हकदार बने छे। आपणे सामान्य रीते कोई धंधानुं स्वरूप न धरावता होवा छतां पण कोई कुटुंबमां कोई वडील छे ए मृत्यु पामे तो वारसदार छे ए एमनी मूड़ी संभाळे छे। तो धंधामां पण आवुं ज छे कि कोई भागीदार छे ए निवृत्त थाय अथवा तो मृत्यु पामे तो मृत्यु पछी एमनी पेढीमां वारसदार तरीके पोते हकदार छे जे कंई मळती रकम मेळवा माटे। उपरांत छेल्ला पाका सरવૈયાની તારીખથી મૃત્યુ સુધી અહીં લીટી કરજો, છેલ્લા પાકા સરવૈયાની તારીખથી ક્યાં સુધી? તો કે મૃત્યુ સુધી પેઢીના નફામાં પણ ભાગ, મૂડી પર વ્યાજ, પગાર વગેરે મેળવવા પણ હકદાર છે। તો મૃત્યુ પામનાર ભાગીદાર વારસદારોને કઈ કઈ રકમ મળે તો ચાલો જોઈએ। સૌથી પહેલી રકમ એમનું જે મૂડી ખાતું હોય અથવા તો સ્થિર અસ્થિર ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતું છે એ ચાલુ ખાતું અને સ્થિર મૂડી ખાતું એમ બે પ્રમાણે હોય તો એમાં જેટલી જમા રકમ છે એ એમને મળે વારસદારને। ત્યાર પછી અનામતો અને જે નફો ભેગો થયેલ છે એકઠો થયેલ છે એમાં એમનો ભાગ। પુનઃમૂલ્યાંકન ખાતામાં જો નફો થયો હોય તો એમાંથી પણ આપણે આગળ જોયું હતું ત્યારે પણ લખ્યું હતું કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો નિવૃત્ત ભાગીદાર સહિત ફાળવવાનો છે, પેઢીની પાઘડીમાં પણ તેનો ભાગ રહેશે। વર્ષની શરૂઆતથી મૃત્યુની તારીખ સુધી, વર્ષની જ્યારે શરૂઆત થઈ ત્યાંથી મૃત્યુની તારીખ સુધી પેઢીમાં જે નફો થયો છે એમાં પણ એનો નફામાં ભાગ છે। વર્ષની શરૂઆતથી મૃત્યુની તારીખ આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે જ મૃત્યુની તારીખ આપણને રકમમાં પણ આપેલી જશે, એટલે આપણને એ જ રીતે આપણે મૂડી પર વ્યાજ ગણવાનું થશે। ત્યાર પછી વર્ષની શરૂઆતથી મૃત્યુની તારીખ સુધી પગાર કે કમિશન અને છેલ્લે પેઢીને આપેલ લોન અને તેના પર મૃત્યુની તારીખ સુધીનું વ્યાજ। હવે અમુક રકમો એવી છે કે જેને આપણે એમના ખાતે ઉધાર કરવાની હોય, અત્યારે સુધી જે આપણે આગળ જે રકમ જોઈ એ બધી જમા રકમ હતી, એના ખાતે શું કરવાની થશે? જમા કરવાની થશે આ રકમ। તો કે એના ખાતે ઉધાર થશે, એટલે કે જો એનું ચાલુ ખાતું હોય એ ઉધાર બાકી ધરાવતું હોય તો એ રકમ એના ખાતે ઉધાર થાય। ત્યાર પછી પુનઃમૂલ્યાંકન ખાતામાં જો ખોટ હોય તો એમાં પણ એનો ભાગ, પછી જેમ એકઠો થયેલ નફો હતો એમ એકઠું થયેલ નુકસાન હોય તો એમાં પણ એને ભાગ, એની રકમ એ નુકસાનની રકમ એના ખાતે ઉધારવામાં આવે છે। ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચ એમાં પણ એમનો ભાગ રહેશે। પેઢીના ચોપડે દર્શાવેલ પાઘડી, પેઢીમાં જે ચોપડે દર્શાવેલ પાઘડી એટલે કે રકમ આપેલી હોય એમાં પણ એમનો
ભાગ રહેશે. ઉપાડ અને ઉપાડ પર વ્યાજ, હવે આપણને ખ્યાલ છે ઉપાડ અને ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે શું છે અને ભાગીદાર માટે શું છે. કારણ કે આપણે પ્રથમ પ્રકરણમાં ભણી ગયા તો પેઢીમાં પેઢી ભાગીદારને ઉપાડ તરીકે રકમ આપે ને એના બદલામાં વ્યાજ એમની આવક થાય છે. વર્ષની શરૂઆતથી મૃત્યુની તારીખ સુધી જે કાંઈ પેઢીમાં ખોટ થઈ છે એમનો, એમાં પણ એને ભાગ એટલે કે એની એ રકમ છે એના ખાતે ઉધારવામાં આવે છે. ઉપરની જે હવાલાઓની અસર મૃત્યુ પામનાર ભાગીદારના મૂડી ખાતે આપવામાં આવે છે. તેમનું જે મૂડી ખાતું છે એ બંધ કરી તેના બાકી વહીવટકર્તા ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે જે કાંઈ હવાલાની અસર છે એ આપી દેવાની, એ ભાગીદારોના મૂડી ખાતે જ આપવાની, ત્યાર પછી તેમનું મૂડી ખાતું બંધ કરી દેવાનું અને એની જે બાકી આવે એ વહીવટકર્તાના ખાતે લઈ જવાની રહે. તો જે મૂળ ભાગીદારોની છેલ્લે ખાતું બંધ કરી અને એ અસર આપણે વહીવટકર્તા ખાતે લઈ જઈએ છીએ તો મૃત્યુ પામેલ એની આમનોન શું થાય, તો કે મૃત્યુ પામેલ ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે મૃત્યુ પામેલ ભાગીદારના વહીવટકર્તા ખાતે જમા. કારણ કે છેલ્લે આપણે ભાગીદાર છે જે મૃત્યુ પામેલ છે એનું ખાતું બંધ કરી અને એ રકમ ભાગીદારના વહીવટકર્તા ખાતે લઈ જઈએ છીએ. ત્યાર પછી મૃત્યુ પામેલ ભાગીદારને નફામાં ભાગ. તો વર્ષની શરૂઆતથી મૃત્યુની તારીખ સુધી પેઢીનો જે નફો થાય એમાં એમને ભાગ મળવા પાત્ર છે. નફો જે તે હિસાબી વર્ષ પૂરું થાય ત્યારે આપણે એને શોધીએ છીએ. એટલે કે ભાગીદાર છે એ મૃત્યુ હિસાબી વર્ષ પૂરું થાય એ પહેલાં, એટલે કે વર્ષની વચ્ચે એમનું મૃત્યુ થઈ જાય તો તે વર્ષના નફાની ગણતરી કર્યા વગર તે વર્ષના નફામાં ભાગ આપવાનો પ્રશ્ન ઊભો થાય. તેથી મૃત્યુ થતા ભાગીદારને વર્ષની શરૂઆતથી મૃત્યુ થયા તારીખ સુધી નફામાં ભાગ ભૂતકાળના, ત્યાં લીટી રાખ કરજો, ભૂતકાળના નફા કે વેચાણને આધારે નીચેની જે ત્રણ રીત આપેલી છે એ રીતે આપવામાં આવે છે. એટલે ભાગીદાર છે એ વર્ષની, કારણ કે નફો વર્ષની અંતે શોધીએ, વચ્ચે જ મૃત્યુ પામે તો આપણે આગળ જોયું કે નફો આપવાનો પણ કઈ રીતે, તો કે એમને જ્યારે વર્ષની શરૂઆત થઈ ત્યાંથી તે મૃત્યુની તારીખ સુધી, પણ કેને આધારે, તો કે ગણવાનો, તો કે ભૂતકાળનો જે નફો છે અને વેચાણ છે એના આધારે. તો એની ત્રણ રીત કઈ કઈ, તો કે પાછલા વર્ષના નફાને આધારે, એટલે કે એમાં ખાલી પાછલા વર્ષનો નફો લઈ અને પછી આના પણ દાખલા આવશે આપણે ગણશું. ભૂતકાળમાં અમુક વર્ષના સરેરાશ નફાને આધારે છેલ્લા જે વર્ષો હોય એમના જે નફો છે એમની સરેરાશ લઈ અને પછી આ વર્ષના નફામાં એમને કઈ રીતે ભાગ આપવો એ રીતે. પાછલા વર્ષનું જે વેચાણ છે, ઉપર પાછલા વર્ષમાં ખાલી નફાનો જ આધાર લીધો છે, ત્રીજામાં પાછલા વર્ષનું વેચાણ અને નફાને આધારે. ત્યાર પછી આપણે જોઈએ તો ભાગીદાર છે મૃત્યુ પામેલ, તો એ મૃત્યુ પામેલ ભાગીદારનું મૂડી ખાતું, અત્યાર સુધી જે આપણે એમને સમજીએ એને હવે મૂડી ખાતામાં કઈ રીતે દર્શાવવાનું. તો ઉધાર ને જમા બે આપણે આગળ જોઈ ગયા કઈ રીતે. તો સૌથી પહેલા જો જમા બાકી હોય તો મૂડી ખાતું આપણને ખ્યાલ છે એ બાકી આગળ લાવ્યાથી જ શરૂ થાય, એની આપણે જમા બાકી હોય છે. ત્યાર પછી જો ચાલુ ખાતું હોય અને જમા બાકી હોય તો એ રીતે દર્શાવી દેવાનું રહે. ત્યાર પછી ત્યાર પછી
અનામત અનામત ખાતે તેનો નફામાં એટલે કે અનામતમાં ભાગ હોય તો, એટલે કે અનામતો આપેલી છે આપણે, સામાન્ય અનામત છે, રોકાણનું વધઘટ અનામત છે, એમાં એમને ભાગ આપવાનો. નફા નુકસાન ખાતે, તો નફા નુકસાન ખાતે જો જમા બાજુ છે, જમા બાજુ હોય એટલે એમને નહીં વેચેલ નફામાં તેમનો ભાગ. પછી તો કે પુનઃમૂલ્યાંકન ખાતું, જે આપણે પ્રવેશમાં ગણતરી કરી એમાં જો નફો થાય તો એમાં પણ એનો ભાગ. અન્ય ભાગીદારના મૂડી ખાતે, તો અહીંયા વાંચો અન્ય ભાગીદારના મૂડી ખાતે એટલે કે જે નવી પાઘડી છે એમાં પણ એને ભાગ આપવો પડે. ત્યાર પછી એમને મૂડી પર વ્યાજ, આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા કે મૂડી પર વ્યાજ છે એ ભાગીદારની આવક છે, પેઢીની નહીં ભાગીદારની આવક છે, તો એમાં એ પણ એમની જમા અસર અહીંયા આપવી પડશે. પગાર કે કમિશન જો દેવાનું હોય તો એ. ત્યાર પછી એમને પોતે જો પેઢીને લોન આપેલી હોય તો એ લોન ખાતે, અને લોન એને પોતે આપેલી છે તો એમનું વ્યાજ પણ એમને શું થશે તો કે આવક થશે, માટે એ વ્યાજ છે એ પણ આપણે જમા બાજુ લખશું. અને નફા નુકસાન ઉપલબ્ધ ખાતે, નફા નુકસાન ઉપલબ્ધ ખાતું ક્યારે દર્શાવવાનું, તો કે આપણે જે આગળ ત્રણ રીત જોઈ એમાં જે ત્રણ રીત હતી, પાછલા વર્ષના નફાને આધારે, ભૂતકાળના અમુક વર્ષના સરેરાશને આધારે, ને પાછલા વર્ષનું વેચાણ અને નફાને આધારે, તો ત્યારે જે આમનોંધ કરવાની થાય તો એમાં આપણે આમનોંધ કઈ રીતે કરશું, તો કે સૌથી પહેલી આમનોંધ છે એ આપણે ભાગીદારોને મૂડી પર વ્યાજ હોય, લોન પર વ્યાજ હોય, એ બધું આપી દેવાનું, અને છેલ્લે તે મૃત્યુ પામનાર ભાગીદારના મૂડી ખાતે, અને બધી જે રકમ છે એ ક્યાં લઈ જાય છે, તો કે નફા નુકસાન ઉપલબ્ધ ખાતે. તો નફા નુકસાન ઉપલબ્ધ ખાતે એટલે કે મૃત્યુની તારીખ સુધી પેઢીના નફામાં એનો જે કાંઈ ભાગ છે એ નફા નુકસાન ઉપલબ્ધ ખાતે આવે છે. એટલે કે આપણે જે કાંઈ રીતથી આપણે નફાની ગણતરી કરીએ એ આપણે અહીંયા એમના નફા નુકસાન ઉપલબ્ધ ખાતે દર્શાવવાની રહે છે. ત્યાર પછી સામેની બાજુ એટલે કે ઉધાર બાજુ, જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એ દર્શાવવાની રહેશે. ત્યાર પછી પુનઃમૂલ્યાંકન ખાતામાં ખોટ થયેલ હોય તો એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરશું, અને જો ખોટ એકઠી થયેલી હોય તો એ ખોટમાં, જેમ અહીંયા નફો ઉભેગો થયો તો એ રીતે નફામાં ભાગ, તો ખોટ એકઠી થયેલી હોય તો ખોટમાં પણ ભાગ એટલે કે નફા નુકસાન ખાતે દર્શાવવાનું રહેશે. જૂની પાઘડી જે રકમમાં આપેલી હોય એ માંડી વાળવાની હોય ત્યારે એમાં પણ એનો ભાગ ઉધાર કરવાનો રહેશે. જેમ મૂડી પર વ્યાજ હતું એમ અહીંયા ઉપાડ અને ઉપાડનું વ્યાજ એ બંને એમના ખાતે ઉધાર થશે. જાહેરાત ઝુંબેશ ખર્ચ આપેલો હોય તો એમાં પણ એને ભાગ આપવો પડે. અને સામે નફા નુકસાન ઉપલબ્ધ ખાતે જેમ નફામાં ભાગ હતો એમ મૃત્યુની તારીખ સુધી પેઢીની જે કાંઈ ખોટ હોય એમાં પણ એને ભાગ આપવાનો રહેશે. મૃત્યુ પામેલ ભાગીદારને ચૂકવણી, તો મૃત્યુ પામેલ ભાગીદારને વહીવટકર્તાને આપણે ભાગીદારની કરારમાં જે નક્કી થયું હોય એ મુજબ એને પેઢીમાંથી ચૂકવણી કરવાની હોય છે. તો એમાં મૃત્યુ પામેલ ભાગીદારને તેની લેણી રકમ ચૂકવવા પૂરેપૂરી એક સામટી રકમ ચૂકવી દેવાની, અથવા તો બીજી રીતે તો કે એક કરતાં વધારે હપ્તામાં વ્યાજ સહિત ચૂકવવાની આવે. તો આ બંને રીતમાં આપણે આમનોંધ અલગ અલગ રીતે કરવાની રહે, તો કે પૂરેપૂરી રકમ એક સામટી ચૂકવવામાં આવે એટલે કે એક જ હપ્તામાં બધું ચૂકવી દેવાનું, તો મૃત્યુ પામેલ ભાગીદાર છે એમના વહીવટકર્તા ખાતે ઉધાર અને તે બેંક ખાતે જમા કરવામાં આવે છે. જો વ્યાજ સહિત હોય એટલે કે બીજી રીત, એક કરતાં વધારે હપ્તામાં એ રકમ આપણે જોઈને વ્યાજ સહિત ચૂકવવાની થાય તો
કઈ રીતે? તો કે વ્યાજ સહિત ચૂકવીએ ત્યારે એમાં કરારમાં જો વ્યાજનો ચૂકવવાનો ઉલ્લેખ કરેલ હોય કે ભાઈ આટલા ટકાના દરે વ્યાજ ચૂકવવું, તો એ વ્યાજ છે એ બાકીની રકમ પર ગણીને હપ્તામાં ચૂકવી દેવાનું. જો ભાગીદારી કરારમાં વ્યાજ અંગે ઉલ્લેખ ના હોય તો વાર્ષિક 6% દરે અહીંયા ખાસ લીટી કરજો. અને યાદ પણ રાખવાનું છે, ઘણી વખત દાખલાની રકમમાં વ્યાજનો દર ના આપેલ હોય અને આપણે વ્યાજની ગણતરી જ ના કરીએ તો એ વ્યાજ બી નથી. આપણને યાદ હોવું જોઈએ કે કરારમાં ઉલ્લેખ ના થાય તો પણ 6% દરે વ્યાજ આપણે ચૂકવવા પાત્ર છે. ને ભાગીદારીના કાયદા 1932 હેઠળ મૃત્યુ પામેલ ભાગીદારનો વહીવટ કરતા વ્યાજને બદલે નફામાં ભાગ લેવા પણ હકદાર છે, ત્યાં પણ તમે લીટી કરજો. ત્યાર પછી હપ્તામાં વ્યાજ સહિત રકમ ચૂકવવામાં આવે તો એની આમનોંધ શું થાય? તો સૌથી પહેલા તો જ્યારે વ્યાજ છે એ લેણું થાય, એટલે આ આપણા માટે પેઢીના ચોપડે, પેઢી માટે તમે ભાગીદાર નિવૃત્ત થાય છે એમને એમનું વ્યાજ ચૂકવો છો, તો જે મૃત્યુ થનાર ભાગીદાર છે એમના માટે આવક છે, પણ પેઢી માટે શું થાય? વ્યાજ ખર્ચ થાય. માટે વ્યાજ ખાતે ઉધાર તે મૃત્યુ પામેલ ભાગીદારના વહીવટકર્તા ખાતે જમા. પછી વ્યાજ સહિત હપ્તાની રકમ ચૂકવવામાં આવે ત્યારે આપણે એ રકમનો લાભ મેળવનાર કોણ છે? તો કે મૃત્યુ પામેલ ભાગીદાર છે એનો વહીવટકર્તા, તો એના ખાતે ઉધાર. અને એ રકમ આપણે બેંક દ્વારા ચૂકવીએ છીએ, એટલે કે રોકડ છે એ જાય છે પણ બેંક દ્વારા, માટે ત્યાં આપણે બેંક દ્વારા એ રકમ જમા આપીશું, એટલે કે તે બેંક ખાતે જમા. તો ઘણી વખત આપણે દાખલાની અંદર મૂડી ખાતાને બદલે ડાયરેક્ટ એમ જ કીધેલું હોય કે ભાગીદારોનું વહીવટકર્તાનું ખાતું બનાવો, તો જે આપણે નોંધ મૂડી ખાતામાં કરી એ આપણે વહીવટ ખાતા. ઘણી વખત લોનનું ખાતું પણ પૂછાય છે કે ભાઈ લોનનું ખાતું આ રીતે આપેલું છે તો કેટલી એને લોનના ખાતામાં કઈ અસર આવશે, કારણ કે હપ્તેથી રકમ ચૂકવવાની હોય છે તો એ લોનના હપ્તામાં આપણે વ્યાજ પણ એને ચૂકવવું પડે છે. તો એ રીતે આપણે દાખલાની ગણતરી હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું.